ભરૂચ એલસીબી પોલીસે ભરૂચના મુલાદર ટોલનાકા નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ની અટક કરી હતી. રૂપિયા 31,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચે એલસીબી પોલીસે બાતમીના આધારે મુલર ટોલ નાકા નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બેની અટકાયત કરી 31,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓને કોરોનાની ગાઈડલાઈન હેઠળ કોવિડ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો હવે દારૂના સપ્લાય માટે દરેક પ્રકારના કેમિયાઓ આજમાવી રહ્યા છે. ગ્રાહકો સુધી દારૂ પહોંચાડવા માટે વિવિધ પ્રકારના જાદુ કરવામાં આવે છે. જોકે તેમ છતાં પોલીસ તંત્ર દારૂના સપ્લાયની માહિતી પ્રાપ્ત કરી જ લે છે. ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરથી ભરૂચ જવાના માર્ગ ઉપર ટોલ નાકા બાદ વોચ ગોઠવીને ઉભા હતા. તે દરમિયાન બે શંકાસ્પદ ઈસમો જણાતા તેમને રોકીને તેમની ચકાસણી કરતા તેમની પાસેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કબજે કરેલ મુદ્દામાલમાં દારૂની બોટલ નંગ 84 કિંમત રૂપિયા 24,400 રૂપિયા તેમજ મોબાઈલ ફોન મળી કુલ્લે કિંમત રૂપિયા 31,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે આ દારૂનો કેપ મારતા કેપિયાઓ કયા વાહન મારફતે આ દારૂ લાવ્યા હતા તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી અને આ એક રહસ્ય બની ગયું છે. આ રહસ્ય પાછળ અનેકો સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ખેપિયાઓ કેવી રીતે લાવ્યા અને કયા વાહનમાં લાવ્યા હતા તે હાલ જાણવા મળ્યું નથી. પોલીસે ઝડપી પડેલા આરોપીમાં કેશવ ઉર્ફે કિશોર, શ્રીરંગ ગીતે ઉંમર વર્ષ 24 રહે મહારાષ્ટ્ર, તેમજ અન્ય આરોપી જ્ઞાનેશ્વર તુકારામ નિંબાળકર ઉંમર વર્ષ 21 રહે મહારાષ્ટ્રની અટકાયત કરી તેમને કોવિડ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે.